मित्रों ने नवा विडियो में तमारो स्वागत छे। आजना विडियो में तमने नवी इफेक्ट में गुजराती थीमली स्टेटस बनाता शीखवाड़ीश। ते माटे तमे विडियो पूरो जोजो अने चेनल पर नवा होय तो चेनल ने सब्सक्राइब पण करी लेजो। चलो मित्रों आजनो विडियो स्टार्ट करीशुं। मित्रों स्टेटस बनावा माटे तमारे लाइट मोशन एप्लिकेशन जरूर पड़शे। मित्रों जे तमे प्ले स्टोर में अपना टेलिग्राम चेनल में मिली जैसे ज्यादा तमे डाउनलॉड कर ओपन कर जो प्रोजेक्ट ऑप्शन देखाय पर क्लिक कर मित्रों एक बीट में कहो प्रोजेक्ट ने कई फेक प्रोजेक्ट है बे प्रोजेक्ट तमें अलर्ट मोशन एप्लिकेशन में एड कर लेवाने से। मित्रों बने लिंक तमने डिस्क्रिप्शन में मिली जैसे। अँ मित्रों तमे बीट में कहो प्रोजेक्ट ओपन करशो तो तमने बीट में सॉन्ग और फोटा जोवा मळे छे। तमे जोई शको छो मित्रों तमने बीट में प्रमाणे फोटा पण आपेला रहेशे मित्रों स्टेटस नी छेले लगी। त्यार पछी तमारे बी एक जणी जे इफेको प्रोजेक्ट छे तेने तमारे ओपन करी लेवानो रहेशे। तेने ओपन कर मित्रों तमे नीचे जशो एटले तमने मित्रों त्रण फोटा जोवा मळे छे। तमे जोई शको छो मित्रों जेमानो मित्रों तमने त्रीजा नंबरनो फोटो आपेलो छे जोई शको छो। ते फोटा पर तमारे क्लिक करी तमारी इफेक्ट वाला ऑप्शन पर जवानुं रहेशे। त्यां जईने तमने डाबी तरफ त्रण टपका जोवा मळे छे तेना पर क्लिक करी तमारे जे पहेला नंबरनो कॉपी इफेक्ट लगेलो छे तेना पर क्लिक करी इफेक्ट कॉपी करी लेवानो रहेशे। इफेक्ट कॉपी करी तमारे बे एक जणी बीटमां कवर प्रोजेक्ट ओपन करी लेवानो रहेशे। तेने ओपन करी मित्रों तमारे स्टेटस में आगळ आवतुं रहेवानुं रहेशे। मित्रों ज्यां तमे जोई शको छो 15.10 सेकंडना बीटमां आवी जवानुं रहेशे। त्यां आवीने मित्रों तमे नीचे जशो तो तमने एक फोटो मोटो जोवा मळशे। तमे जोई शको छो एटले मित्रों एक फोटो लांबो छे ते फोटा पर तमारे क्लिक करवानुं रहेशे। तेना पर क्लिक करी इफेक्ट वाला ऑप्शन पर जवानुं रहेशे। त्यां जईने तमने डाबी तरफ त्रण टपका जोवा मळे छे तेना पर क्लिक करी तमारे पेस्ट इफेक्टना ऑप्शन पर क्लिक करी इफेक्ट पेस्ट करी देवानी रहेशे। आ रीते मित्रों तमारे તે ફોટા ઉપર ઇફેક્ટ લગાડીને બેક જતું જવાનું રહેશે એક ફોટા ઉપર બેક દીને ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરીએ તમારે નીચે આવીને મિત્રો જે તમને બીજા નંબરને વચ્ચેનો ફોટો જોવા મળશે તમે જોઈ શકો છો। તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાનું રહેશે। ઇફેક્ટ કોપી કરીએ તો તમારે બે એક જીને બીટમાં કોઈ પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરી મિત્રો તમારે સ્ટેટસમાં નીચે આવી જવાનું રહેશે। શરૂઆતમાં મિત્રો જે તમને પહેલા નંબરનો ફોટો જોવા મળે છે તમે જોઈ શકો છો તે ફોટા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરી તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતના મિત્રો તમારે તે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે। ત્યાર પછી મિત્રો તમારે બે ફોટા છોડી દેવાના રહેશે। બે ફોટા છોડીને મિત્રો જે ત્રીજા નંબરનો ફોટો આવે તે ફોટા ઉપર ક્લિક કરવાનો રહેશે। તે ફોટા પર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે તે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ એટલે મિત્રો તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે। બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી મિત્રો તમારે બે ફોટા છોડી દેવાના રહેશે। બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા પર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે। ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈને પેસ્ટ ઇફેક્ટ એટલે મિત્રો તેની પાસેનો ફોટો છે તેમાં પણ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। આવી રીતે મિત્રો બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી ફરીથી બે ફોટા છોડી દેવાના રહેશે। બે ફોટા છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરી દેવાના રહેશે। ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન પર જઈ એટલે મિત્રો તમે ઇફેક્ટ લગાડતા આગળ આવશો એટલે મિત્રો તમને વચમાં એક ફોટો મોટો જોવા મળે છે જેમાં આપણે ઓલરેડી ઇફેક્ટ લગાવી છે તે ફોટાને છોડી દેવાની છે। તે ફોટાને છોડીને મિત્રો તે પછીના ફરીથી બે ફોટા નાના છે તે બંને ફોટાને છોડીને મિત્રો તમારે ફરીથી બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડીને મિત્રો ફરીથી બે ફોટા છોડી દેવાની છે। આવી રીતે મિત્રો તમારે સ્ટેટસની છેલ્લે કે મિત્રો બે બે ફોટા છોડીને મિત્રો બે બે ફોટામાં ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે। તમે જોઈ શકો છો મિત્રો આપણે બે બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડ્યા પછી આજે તમારે બેક જતું રહેવાનું રહેશે। બેક જઈને આપણે ઇફેક્ટ વાળો પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનું રહેશે। તેને ઓપન કરીએ તમારે નીચે આવીને જે તમને પહેલા નંબરનો ફોટો આપેલો છે તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે કોપી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ કોપી કરી લેવાનું રહેશે। ઇફેક્ટ કોપી કરીએ તો તમારે બે જીને બીટમાં કયો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો રહેશે। તેને ઓપન કરીને મિત્રો તમારે નીચે આવી જવાનું રહેશે। નીચે આવીને જે તમને પહેલા નંબરનો ફોટો આપેલો છે તે ફોટાને છોડી દેવાનો છે। ત્યાર પછી જે બીજા નંબરનો ફોટો આપેલો છે તે ફોટા ઉપર ક્લિક કરીને તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે। ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે તેના પર ક્લિક કરીએ તમારે પેસ્ટ ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું રહેશે। આવી રીતે મિત્રો તે ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી મિત્રો તેની પાસેનો બીજો ફોટો આવે છે તે ફોટા ઉપર ક્લિક કરીએ તમારે ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે।
ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા જોવા મળે છે, તેના ઉપર ક્લિક કરીએ તમારે પીએસટી ઇફેક્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની રહેશે. આવી રીતે મિત્રો તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ લાગી જશે. બે ફોટા ઉપર ઇફેક્ટ લગાવી દીધા પછી મિત્રો તમારે બે ફોટામાં ઇફેક્ટ લગાવી આવે છે તે બંને ફોટાને છોડી દેવાની રહેશે. બંને ફોટા છોડીને મિત્રો ફરીથી તમારે બે ફોટા ઉપર ઇફેક્ટ નહીં લગાવી લીધું, બંને ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. તમે જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરી ઇફેક્ટ વાળા ઓપ્શન વેચીને પેસ્ટ ઇફેક્ટ. આ રીતે મિત્રો ફરીથી તમારે બે ફોટા છોડી દેવાની રહેશે. ફરીથી બે ફોટા છોડીને મિત્રો તમે ફરીથી બે ફોટા ઉપર ઇફેક્ટ પેસ્ટ કરવાની રહેશે. જોઈ શકો છો ફોટા ઉપર ક્લિક કરવાની રહેશે, ઇફેક્ટ વાળા ઓપ્શન પર જવાનું રહેશે. ત્યાં જઈને તમને ડાબી તરફ ત્રણ ટપકા દેખાય છે, તેના ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ. આ રીતે મિત્રો તમારે બે બે ફોટા છોડીને મિત્રો બે બે ફોટા ઉપર ઇફેક્ટ લગાડી દેવાની રહેશે. મિત્રો સ્ટેટસની છે એ લગી. અને મિત્રો તમારા સ્ટેટસ એડિટિંગ કરવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવે તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરીને મેસેજ કરી શકો છો મિત્રો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. તમે જોઈ શકો છો આપણે બધા ફોટા ઉપર ઇફેક્ટ લાગી ગઈ છે. બધા ફોટા ઉપર ઇફેક્ટ લાગ્યા પછી એથી તમારે બે ગીની ઇફેક્ટ પ્રોજેક્ટ ફરીથી ઓપન કરી લેવાનો રહેશે. તેને ઓપન કરી મિત્રો ઉપર તમને બોર્ડર પીએનજી અને શેપ ત્રણ લેયર આપેલી છે. ત્રણે ત્રણ લેયરને જે અહીં જે આઇકન છે તેના પર દબાવીને મિત્રો એટલે તમારે રાઇટ આઇકન આપી દેવાનું રહેશે ત્રણે ત્રણમાં. ત્યાર પછી જે ચોરસ બોક્સ આપેલું છે તેના પર ક્લિક કરી જે તમને ત્રીજા નંબરનું કોપી થ્રી લેયર લખેલું છે તેના પર ક્લિક કરી ત્રણે ત્રણ લેયર કોપી કરી આથી તમારે બે ગીને બીટમાં કવા પ્રોજેક્ટ ઓપન કરી લેવાનું રહેશે. તેને ઓપન કરી મિત્રો એ તમારે શરૂઆત મારીને જે તમને ચોરસ બોક્સ જોવા મળે છે તેના પર ક્લિક કરી મિત્રો જે તમને ચોથા નંબરનું પેસ્ટ ત્રણ લેયર લખેલું છે તેના પર ક્લિક કરી ત્રણે ત્રણ લેયર પેસ્ટ કરી દેવાની રહેશે. સ્ટેટસમાં છેલ્લે જતું રહેવાનું રહેશે. છેલ્લે જઈને મિત્રો જે તમને સેફ વાળી લેયર આપેલી છે તેના પર ક્લિક કરી જે તમને બીજા નંબરનો ઓપ્શન છે તેના પર ક્લિક કરી સેફને છેલ્લે ખેંચી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો ઉપર તમારે બોર્ડર અને પીએનજી તે બંને લેને પણ તેવી રીતના તમારે સ્ટેટસને છે લગી ખેંચી લેવાની રહેશે. આ રીતના મિત્રો બોર્ડરને પણ ખેંચી લેવાની રહેશે. આટલું કરશો એટલે મિત્રો તમારા સ્ટેટસ બની જશે. તેને સેવ કરવા માટે ઉપર જે તમને સેટિંગની બાજુમાં ચોરસ થઈ જાય કને પહેલો છે તેના પર ક્લિક કરી મિત્રો તમારે એક્સપોર્ટના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ચલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ હતું. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.